विषय विज्ञान पाठ नंबर 7 सजीवोमा विविधता। तेनी अंदर आपणे वात करवानी छे मत्स्य प्राणीओनी के जे दरिया में रहता पाणी में रहता जे मत्स्य वर्गना प्राणीओ छे तेमनी लाक्षणिकता शू होई शके एना विषेनी आपणे आ चैप्टर में बात करवानी छे। जोईए वसवाट क्या मत्स्य प्राणीओ छे तेओ क्या रहे छे तो के तेओ दरियाई अने मीठा जल में तमने आ मत्स्य प्राणीओ जोवा मळशे। त्यारबाद वात करीए आपणे बाह्य कंकालनी के आ जे प्राणीओ छे आ प्राणीओनुं बहारनुं जे शरीरनी रचना छे कई प्रकारनी हशे तो के तेनी त्वचा छे એ ભીંગડા અથવા તો પ્લેટોથી ઢંકાયેલી છે। કેમ? તો કે કન્ટિન્યુઅસ આ સજીવોને પાણીની અંદર રહેવાનું છે। પાણીની અંદર રહેવાનું હોવાથી તેમનું શરીર કંઈક એવું હોવું જોઈએ કે જેથી તેના શરીરની અંદર આસાનીથી પાણી પ્રવેશી શકે નહીં, એટલા માટે તેના શરીરમાં શું હોય છે, ભીંગડા અને પ્લેટોની રચના, મીન્સ કે ત્વચા ઉપર તમને કંઈક તેમના શરીરની ઉપર આવી રચના જોવા મળશે। શ્વસન માટે એને આપણી જેમ શ્વસન માટે નાક નથી હોતું કે કોઈ ચોક્કસ અંગો નથી હોતા, પણ તેઓ શ્વસન માટે વાતાવરણમાંના ઓક્સિજનનો ઉપયોગ પણ કરી શકતા નથી, તો તેઓ ઓક્સિજન મેળવશે પણ કયો ઓક્સિજન મેળવશે, તો કે પાણીમાં દ્રાવ્ય રહેલો ઓક્સિજનનો ઉપયોગ તેઓ શ્વસન માટે કરશે। અને ખાસ કરીને જે માછલીઓ છે એ માછલીઓની અંદર તમને આ ઝાલરો જોવા મળશે, એ ઝાલરો દ્વારા પાણીમાં ઓગળેલા ઓક્સિજનનો ઉપયોગ તે કરે છે। ત્યારબાદ શરીર કેવું છે, શરીર છે ચપટું રેખીય કે ત્રાકાકાર હોય કરે, એટલે હું તમને વાત કરું કે તમને આ આકૃતિમાં જે અલગ અલગ પ્રકારના પ્રાણીઓ દેખાય છે આ બધા માછલીઓ છે અલગ અલગ પ્રકારની, બરાબર, તો જોઈ શકીએ છીએ કે બંને બાજુથી ચપટું હોય, વચ્ચેથી પહોળું હોય, તેને ત્રાંકાકાર કહેવામાં આવે છે, બરાબર। પછી આ પણ પ્રાણીઓ તમે જોઈ શકો છો ચપટું છે અને આમ રેખીય પણ કહી શકીએ, બરાબર। અને અહીંયા પણ તમને અલગ અલગ પ્રકારની માછલીઓ દેખાય છે, એમાં આ સમુદ્ર ઘોડો છે, આ રહુ છે, બરાબર, આ ઉડતી માછલી છે, એમ માછલી હકીકતે ઉડતી નથી પરંતુ તેનું નામ ઉડતી માછલી છે, કેમ કે તેના જે મીનપક્ષ છે એ પાંખ જેવા છે, બરાબર, એ પાંખ જેવા હોવાથી તેને ઉડતી માછલી કીધી છે। અને આ છે એનાબાસ નામની માછલી। તો આ જે અલગ અલગ પ્રકારની માછલીઓ છે, બરાબર, એની આપણે વાત કરવાની છે। ત્યારબાદ તેઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ જશે, બરાબર, લખેલું છે અહીંયા જો કે શરીર છે ચપટું રેખીય કે ત્રાંકાકાર છે, પ્રચલન માટે તો કે પાણીમાં તરવા માટે તેની પાસે પૂંછડી છે અને મીનપક્ષ છે, બરાબર। હૃદય કેવું હૃદય છે તો કે હૃદયનું દ્વિખંડી જોવા મળે છે, બે ખંડ હોય, એક કણક અને એક ક્ષેપક। સામાન્ય રીતે આપણા શરીરની અંદર ચાર ખંડો હોય છે, બે કણક અને બે ક્ષેપક, પરંતુ આ મત્સ્ય વર્ગ છે, આ મત્સ્ય વર્ગની અંદર દ્વિખંડી હૃદય જોવા મળશે, એક કણક અને એક ક્ષેપક। તાપમાનના આધારે માછલીઓના પ્રકાર પડતા હોય ભાઈ, બરાબર, એટલે કીધું છે કે મત્સ્યો છે એ અસમતાથી પ્રાણી છે, મીન્સ કે શીત રુધિરવાળા, શીત રુધિરવાળા એટલે ઠંડા રુધિરવાળા, બરાબર, કે એનું આપણને ખબર છે કે માછલીઓની પાણીની અંદર રહેવાનું હોય, દરિયાની અંદર રહેવાનું હોય, એટલા માટે ત્યાં પાણી કેવું હોય છે, ખૂબ ઠંડુ હોય છે, બરાબર, તો આ પ્રાણીઓને કેવા કીધા, શીત રુધિરવાળા। વિકાસ, મોટાભાગના મચ્છો ઈંડા મૂકતા અંડપ્રસવી પ્રાણીઓ છે, અંડપ્રસવી પ્રાણીઓ એટલે કે જે પ્રાણીઓ ઈંડા આપે છે એ પ્રાણીઓને અંડપ્રસવી પ્રાણીઓ કહેવાય, બરાબર। તો આ આપણે કોની વાત કરી, મત્સ્ય વર્ગની મુદ્દા મોઢે કરવાના છે, બરાબર। આમ તો ઉદાહરણો જોતાં આપણને ખબર પડી જાય કે આ બધાના લક્ષણો કયા કયા હશે, બરાબર, અહીંયા સુધી રાખીએ। હવે જોઈએ ઉભયજીવી વિશે। ઉભયજીવી એટલે શું, ઉભયજીવી વર્ગના લક્ષણો જણાવો। તો કે આપણને ખબર છે કે ઉભયજીવી નામ ઉપરથી ખબર પડે, ઉભય એટલે બંને જગ્યાએ, જીવી એટલે જીવિત રહેનારા, તો ઉભયજીવી એટલે કે ડિંભાવસ્થા
પાણીમાં અને પુખ્તાવસ્થા પાણી અને જમીન બંને જગ્યાએ રહી શકતા પ્રાણીઓ. ડિંભાવસ્થા એટલે કઈ અવસ્થા? તો જે ડેડકો ઈંડા મૂકે છે બરાબર, એ પાણીમાં મૂકે છે તો એની ડિંભાવસ્થા કહેવાય. એમાંથી એ ડેડકો પુખ્ત થશે અને પુખ્ત થાય, ડેડકાની વૃદ્ધિ થઈ જાય પછી એ પાણી અને જમીન બંને જગ્યાએ રહી શકતા હોય. ટૂંકમાં ઉભયજીવી પ્રાણીઓ એટલે તો પુખ્તાવસ્થામાં પાણી અને જમીન બંને જગ્યાએ રહી શકતા પ્રાણીઓ. તેમના લક્ષણો આ પ્રમાણે છે કંઈક બરાબર. કે ત્વચાની વાત કરીએ તો ત્વચા હંમેશા આપણને ખબર છે, ડેડકા જેવા પ્રાણીઓ જોઈએ, કાચબા જેવા પ્રાણીઓ, તો એની ત્વચા હંમેશા કેવી હોય છે ભાઈ? ચીકણી હોય છે. શ્લેષ્મ ગ્રંથિઓ ધરાવે છે. એ શ્લેષ્મ ગ્રંથિઓ ધરાવવાના કારણે તેમની ત્વચા હંમેશા કેવી રહે છે? ચીકણી રહે છે બરાબર. ત્યારબાદ બાહ્ય કંકાલની વાત કરીએ તો ભીંગડા તેમજ અન્ય બાહ્ય કંકાલ હોતું નથી. માછલીની જેમ આ ઉભયજીવી પ્રાણીઓમાં કોઈ આ ભીંગડા હોતા નથી. ત્યારબાદ આપણે હૃદયની વાત કરીએ તો આપણે હમણાં મત્સ્ય વિશે શીખી ગયા. મત્સ્યમાં દ્વિખંડી હતું, એક કણક અને એક ક્ષેપક હતું. પરંતુ આ ઉભયજીવી પ્રાણીઓની અંદર બે કણક અને એક ક્ષેપક એટલે ત્રિખંડી હૃદય થશે. ત્યારબાદ શ્વસનની વાત કરીએ તો શ્વસન માટે તો કે ડિંભાવસ્થા છે, મીન્સ કે નાના એવા બચ્ચા હોય ને એ બધા ડિંભાવસ્થા કહેવાય બરાબર. તે જલરો દ્વારા અને પુખ્તા થઈ જાય એ પ્રાણી પછી ત્વચા અને ફેફસા દ્વારા તે શ્વસન કરી શકે છે. ઉત્સર્જન તો કે એ પ્રાણીઓની અંદર ઉત્સર્જન કાર્ય માટે શું આવેલા હોય? મૂત્રપિંડ આવેલા હોય બરાબર. તો આ મૂત્રપિંડ વિશે વાત કરી કે મૂત્રપિંડ ધરાવનારા પ્રાણીઓ સૌપ્રથમ ક્યાં આવશે? તો કે ઉભયજીવી પ્રાણીઓ છે. તેને આ ઉદાહરણની વાત કરીએ તો તમને એના ઉદાહરણ સ્પષ્ટ તમે જોઈ શકો છો બરાબર. કે હાઈલા, ટ્રી ફ્રોગ. ટ્રી એટલે મોટા ભાગે આ ડેટકો છે વનસ્પતિ ઉપર રહેતો હોય એટલા માટે ટ્રી ફ્રોગ કીધો બરાબર. આ આપણે જોવા મળતો રાના ટાઈગ્રીના એનું વૈજ્ઞાનિક નામ છે. સામાન્ય ભારતીય ડેટકો છે. ત્યારબાદ આ સાલામંડર છે, આ ટોડ છે બરાબર, ડેટકાઓના પ્રકાર છે. અને છઠ્ઠું લક્ષણ જોઈએ વિકાસ, તો કે ઈંડામાં વિકાસ થતો હોવાથી બાહ્ય ગર્ભ વિકાસ છે. એના ઉદાહરણ આપેલા છે સાલામંડર, ટોડ, ડેટકો વગેરે. આ બધા કોના ઉદાહરણ છે ભાઈ? ઉભય જીવીઓના ઉદાહરણ છે. ત્યારબાદ વાત કરીએ આપણે સરીસૃપની, કે સરીસૃપના જે પ્રાણીઓ છે બરાબર એના લક્ષણો શું હોઈ શકે? નીચે તમને તેના ઉદાહરણ અલગ અલગ જોઈ શકો છો. કેમેલિયોન, કાચબો, ઘરની ગરોળી, ઉડતી ગરોળી, નાગ બરાબર. આ બધા કેવા છે? સરીસૃપ છે. પોતાનું શરીર સરકીને ચાલતું એટલા માટે કેવા કીધા? તેને સરીસૃપ કીધા બરાબર. તમે ઉદાહરણ એના સ્પષ્ટ જોઈ શકો છો. વાત કરીએ એના લક્ષણોની તો સરીસૃપના જે લક્ષણો છે કેવા પ્રકારના હશે? તો સરીસૃપના વર્ગના લક્ષણો નીચે મુજબ છે. ત્વચા ભીંગડાઓ ધરાવે છે, આપણને ખબર છે કે કાચબો, કેમેલિયોન, ગરોળી, નાગ છે બરાબર. આ બધા કેવા છે? ભીંગડાઓ ધરાવતા પ્રાણીઓ છે. એની ત્વચા આપણે જોઈએ ચામડી, તો એ આપણને કેવી લાગે? ભીંગડાઓ હોય, ગોઠવાયેલા હોય એવી આપણને લાગે. હૃદય છે કેટલા ખંડીય છે? ત્રિખંડીય છે. પરંતુ મગરની જાતિઓમાં હૃદય કેટલા ખંડીય છે? ચતુષ્ખંડીય છે. મોટા ભાગના આ સરીસૃપ પ્રાણીઓની અંદર હૃદય કેટલા ખંડનું જોવા મળશે? ત્રણ ખંડનું જોવા મળશે. પરંતુ એક મગર એવી જાતિ છે એમાં કે એમનું હૃદય તમને ચતુષ્ખંડનું જોવા મળશે. એ તમે મગરને જોવો ને, મગરની સૌથી ઉપરની ચામડી જુઓ તો તમને એમાં ભીંગડાઓ હોય એવું તમને લાગશે. શ્વસન તો કે ફેફસા દ્વારા થાય છે. ઉત્સર્જન શરીરમાંથી નકામો કચરો બહાર કાઢે છે એના માટેના મૂત્રપિંડ આવેલા હોય. પછી તાપમાની કેવા પ્રકારના પ્રાણીઓ છે? તો કે શીત રુધિરવાળા પ્રાણીઓ છે, ઠંડા રુધિરવાળા પ્રાણીઓ છે, અસમતાપી છે બરાબર. અને વિકાસ તો કે આ બધા પ્રાણીઓ છે એ શું મૂકે છે? ઈંડા મૂકે છે. તેમના ઈંડા મજબૂત સખત કવચથી ઢંકાયેલા હોવાથી તે જમીન ઉપર મૂકે છે. તેમને પાણીમાં ઈંડા મૂકવાની આવશ્યકતા નથી. આ કોની વાત કરીએ છીએ? આપણે હાલમાં સરીસૃપની વાત કરીએ છીએ કે સરીસૃપ પ્રાણીઓ છે ઈંડા ક્યાં મૂકે છે? જમીન ઉપર મૂકે છે. તેઓ પાણીમાં ઈંડા મૂકતા નથી. કોણ કોણ? કાચબો, નાગ, મગર, ગરોળી, સાપ બરાબર. આ બધા પ્રાણીઓ કેવા છે? સરીસૃપ પ્રાણીઓ છે બરાબર. તો આ લક્ષણોની વાત કરીએ આપણે, એ લક્ષણો પણ આપણે મોઢે કરીશું, યાદ રાખશું. પરીક્ષામાં પૂછાય એવા પ્રશ્નો છે. સરીસૃપ વર્ગના લક્ષણો જણાવો તો તમારે અહીંયા સુધી લખવાનું રહેશે. ત્યાર પછી આપણે વાત કરીએ વેગ વિશે. તો જે પ્રાણી પક્ષીઓ ઉડી શકે છે એ બધા પક્ષીઓ મીન્સ કે એ બધા પ્રાણીઓ છે કયા વર્ગમાં આવશે? તો એ બધા પ્રાણીઓ છે એ વિહગમાં આવશે. તેના લક્ષણોની વાત કરીએ કે પક્ષીઓનો સમાવેશ વિહગ વર્ગમાં કરવામાં આવ્યો છે. પહેલો મુદ્દો છે કે તમામ પક્ષીઓ છે પક્ષીઓનો સમાવેશ કયા વર્ગમાં કરવામાં આવ્યો છે?
विहग वर्ग में। उपांगों आपने खबर से उड़वा माटे केटला जड़ उपांगों होय, बे जड़ उपांगों होय, अग्र उपांग जे छे एनु पांखोमां रूपांतर थयेलू होय, बराबर। बे अग्र उपांग एटले आगळना उपांग, आपणे जेने हाथ कहीए छीए, बराबर, एनु रूपांतर जेमां थयेलू होय पांखोमां रूपांतर थयेलू होय, अने आ प्राणीओ छे ई पांखो उड़वा माटे उपयोग करता होय। त्यारबाद एनु हृदय छे चतुष्कंडीय जोवा मळशे के जे विहग प्रकारना प्राणीओ छे, मीन्स के जे उड़ी शकता प्राणीओ छे, એમાં બધા પક્ષીઓ આવે, બરાબર। તો તેમનું હૃદય કેટલા ખંડનું છે? ચાર ખંડનું છે। શ્વસન માટે એમાં ફેફસાવેલા હોય, તાપમાને સમતાપી પ્રાણીઓ છે, વિકાસ છે। તો કે આ બધા પ્રાણીઓ શું મૂકે છે? ઈંડા મૂકે છે, એટલા માટે કેવા પ્રાણી કીધા? અંડ પ્રસવી, બરાબર। કે આ બધા પ્રાણીઓ છે એ બધા ઈંડા મૂકે છે, એટલા માટે એને અંડ પ્રસવી પ્રાણીઓ કીધા। તમે નીચે ઉદાહરણ જોઈ શકો છો, કબૂતર, ચકલી, કાગડો, સફેદ બગલો, શામરૂખ, બરાબર। આ બધા વિહગ વર્ગના પ્રાણીઓ છે, તેમના શરીર પર શું હોય છે? પીછા હોય છે, આપણે જોઈ શકીએ છીએ। આપણને પક્ષીઓ વિશે બધી માહિતી ઓલરેડી છે તે, બરાબર, પરંતુ આ વાત ખાસ આપણે યાદ રાખવાનું છે કે જે પક્ષીઓ છે એ પક્ષીઓને કયા વર્ગમાં મૂકવામાં આવ્યા છે? વિહગ વર્ગમાં મૂકવામાં આવેલા છે। ત્યારબાદ આપણે જોઈએ સસ્તન વર્ગના પ્રાણીઓ વિશે કે જે સસ્તન વર્ગના પ્રાણીઓ છે તેમના લક્ષણો શું છે। તો સસ્તન વર્ગના પ્રાણીઓ એટલે જે બચ્ચાને જન્મ આપતા હોય તેમને શું કહેવાય? સસ્તન વર્ગના પ્રાણીઓ। પહેલાં ઉદાહરણ જોઈ લઈએ એટલે આપણને સ્પષ્ટ ખ્યાલ આવી જાય। ઉંદર, બિલાડી, ચામાચીડિયું, વહેલ, માનવ, આ બધા છે કેવા છે? સસ્તન વર્ગમાં આવશે। કેમ? તો કે આ બધા પ્રાણીઓ એવા છે જે બચ્ચાને શું આપે છે? જન્મ આપે છે। સ્તન ગ્રંથિની વાત કરીએ તો આ બધા જ વર્ગના પ્રાણીઓ છે નવજાત શિશુને પોષણ આપવા માટે દૂધનો સ્ત્રાવ કરતી સ્તન ગ્રંથિઓ ધરાવે છે, એ આપણને ખબર છે, બરાબર। કે આ જે સસ્તન વર્ગના પ્રાણીઓ છે એમાં શું જોવા મળશે? સ્તન ગ્રંથિ જોવા મળશે, અને સ્તન ગ્રંથિ શું કામ કરે? દૂધનો સ્ત્રાવ કરે અને તેમાંથી પોતાના બાળકો છે, મીન્સ કે જે પોતાના બચ્ચાઓ છે એ પોષણ મેળવતા હોય છે। ત્યારબાદ ત્વચાની વાત કરીએ તો પ્રાણીઓની ત્વચા છે વાળ ધરાવે છે, પ્રસ્વેદ ગ્રંથિઓ ધરાવે છે અને તેલ ગ્રંથિઓ ધરાવે છે। એમાં ખાસ કરીને આપણને માનવીની વાત કરીએ, માનવ, બરાબર, કે આપણને ખબર છે કે આપણા ત્વચા પર શું હોય છે? વાળ હોય છે, શરીરની અંદર પ્રસ્વેદ ગ્રંથિઓ પણ હોય છે। પ્રસ્વેદ ગ્રંથિઓ એટલે પરસેવો ઉત્પન્ન કરે, અને તૈલ ગ્રંથિઓ એટલે આપણને ખબર છે કે આપણા નાકની આજુબાજુ, મોઢાની આજુબાજુ આપણને જે પણ તેલ જોવા મળે છે, બરાબર, એ તૈલી ગ્રંથિના કારણે। હૃદય છે ચતુષ્કંડીય હોય, આપણને ખબર છે આપણું હૃદય કેટલા ખંડમાં વહેંચાયેલું હોય? ચાર ખંડમાં વહેંચાયેલું હોય, બે કર્ણક હોય છે અને બે ક્ષેપક હોય છે। તાપમાન, તો કે સમતાપી પ્રાણીઓ છે, ઉષ્ણ રુધિરવાળા પ્રાણીઓ છે, આપણે શીત રુધિરવાળા પ્રાણીઓ નથી। આપણે કેવા પ્રાણીઓ છીએ? ઉષ્ણ, ઉષ્ણ એટલે ગરમ। આપણું રુધિર બીજા પ્રાણીઓની સાપેક્ષમાં કેવું હોય છે? થોડુંક ઉષ્ણ હોય છે, ગરમ હોય છે। વિકાસ, તો કે માતૃ પ્રાણી શરીરમાં થઈ જીવતી બાળ પેઢીને જન્મ આપે છે, આમાં જે નર અને માદા જોવા મળે છે એમાં જે નર છે માતૃ પ્રાણી છે, સોરી, માદા, બરાબર, એ માદાને માતૃ પ્રાણી કહેવાય, તો એ શું બચ્ચાને જન્મ આપતી હોય। અપવાદ રૂપે આમાં બે અપવાદ છે કે બધા સસ્તન વર્ગના પ્રાણીઓ છે એ ઈંડા મૂકશે, પરંતુ અહીંયા શેળો અને બતકચાંસ છે ને એ બંને ઈંડા આપે છે, એ બચ્ચાને જન્મ આપતા નથી, પરંતુ છે સસ્તન છે, એ પણ યાદ રાખીશું। સસ્તન પ્રાણી કાંગારુ અવિકસિત નવજાતને જ્યાં સુધી તેઓ પૂર્ણ વિકાસ નથી પામતા ત્યાં સુધી માર્સુપિયમ નામની કોથળીમાં લટકાવી રાખે છે। કોણ? કાંગારુની વાત કરીએ, આપણને ખબર છે આપણે કાંગારુ જોયેલું છે, કાંગારાના શરીરની આગળ એક માર્સુપિયમ નામની કોથળી હોય કે જેમાં એના બચ્ચાનો સંપૂર્ણપણે વિકાસ ન થઈ જાય ત્યાં સુધી એની માર્સુપિયમ નામની કોથળીમાં તેમના બચ્ચાને રાખતા હોય, મીન્સ કે લટકાવી રાખતા હોય। વહેલ, ચામાચીડિયું, બિલાડી, ઉંદર, માનવ, આ વગેરે કયા વર્ગના પ્રાણીઓ છે? સસ્તન વર્ગના પ્રાણીઓ છે। પણ આ આપણે યાદ રાખશું કે સસ્તન વર્ગના પ્રાણીઓ છે એ હંમેશા બચ્ચાને જન્મ આપતા હોય, પરંતુ શેળો અને બતકચાંચ એ સસ્તનમાં આવશે, છતાં પણ એ શું મૂકે છે? ઈંડા મૂકે છે, બરાબર। અને બીજું એક અપવાદ છે ચામાચીડિયું, કે ચામાચીડિયું આમ ઉડી શકે છે તો સર એને વિહગમર વર્ગમાં મૂકવું જોઈએ ને, પરંતુ નહીં, ચામાચીડિયું છે બચ્ચાને જન્મ આપે છે એટલા માટે એને કયા વર્ગમાં મૂકવામાં આવ્યું છે? સસ્તન વર્ગમાં, બરાબર। બસ અહીંયા ચેપ્ટર નંબર 7 પૂર્ણ થાય છે। ચેપ્ટર નંબર 7માંથી જે પણ સવાલ તમને આપવામાં આવે એ સવાલ તમારે બધા પાકી નોટમાં લખી નાખવાના છે, બરાબર। ચેપ્ટર નંબર 7 અહીંયા કમ્પ્લીટ થાય છે। અસ્તુ, જય હિન્દ।